નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કળવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ અગિયાર રચનાઓ સ્વાધ્યાય નંબર અગિયાર પોઈન્ટ બે રચના નંબર બે બીસી બરાબર આઠ સેન્ટીમીટર ખૂણો બી બરાબર પિસ્તાલીસ અંશ અને એ બી ઓછા એ સી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ એબીસીની રચના કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે રચના દોરવાની શરૂઆત કરીએ પેલા આપણે બી એક્સ કિરણ લઈશું બરાબર આઠ સેન્ટીમીટર લઈ લેશ ખૂણો સી છે એ આપણે પિસ્તાલીસ નો રચશું બી ને કેન્દ્ર લઈ અને આપણે એક ચાપ દોરીએ જ્યાં છેદે છે ત્યાંથી ચાપ ઉપર ચાપ લઈ લઈએ એનો દ્વિભાજક લઈએ એમાંથી કિરણ પસાર કરીએ આ 90 અંશનો ખૂણો બની જશે આપણે 45 નો ખૂણો જોઈએ છે તેમાંથી પસાર થતું કિરણ કરશું એનું નામ વાય આપશું એટલે બી વાય કિરણ છે બી વાય કિરણ પર આપણે ત્રણ પોઈન્ટ પાંચ તફાવત જેટલો તફાવત લઈશું ત્યાં ડી નામ આપીશું ડીસી જોડી દઈએ હવે આપણે ડીસી નો લંબ વિભાજક લઈશું ડીસી થી અડધી ત્રિજ્યા ઉપર પરિકરમાં ચાપ લઈ એ જ ત્રીજિયા લઈ ફરી પાછું આપણે ચાપ લેશું એમાંથી પસાર થતી રેખાને નામ ત્યાં છેદે છે વિદ્યાર્થી મિત્રો તેને એ નામ આપીશું એસી આપણે જોડી દઈએ આ માગેલો ત્રિકોણ આપણો થઈ જશે આપણે આ રહી છું વિદ્યાર્થી મિત્રો કિરણ બી એક્સ પર બીસી બરાબર આઠ સેન્ટીમીટર થાય તેવું બિંદુ સી મેળવો આપણે સી બિંદુ મેળવું અહીંયાથી અહીંયા સુધી આઠ સેન્ટીમીટર સી બી બરાબર પિસ્તાલીસ અંશનો ખૂણો રચો આપણે વિદ્યાર્થી મિત્રો આ ખૂણો પિસ્તાલીસ અંશનો રચો છે એ રચવા માટે પહેલાં આપણે નેવ અંશનો ખૂણો રચ્યો નેવનો આપણે દ્વિભાજક લીધો એટલે પિસ્તાલીસનો ખૂણો મળી ગયો જે તફાવત ત્રણ પોઈન્ટ પાંચ આપ્યો છે એટલા તફાવત આપણે બી વાય કિરણો પર લીધું સીડી છે એનો લંબ છેદે છે ત્યાં એ નામ આપવું એસીને આપણે જોડી દીધા એટલે માગેલો ત્રિકોણ આપણને રચાઈ જશે બરાબર છે તો આવી રીતે તમે રચના તૈયાર કરી શકો છો ઘણા વિદ્યાર્થીઓ એવો વિચાર કરે કે અમે બીજા નામ કોઈ આપી શકીએ તો અહીંયા ડી છે પી છે ક્યુ છે વાય છે એક્સ છે એ જુદા નામ તમે આપી શકો છો પણ ત્રિકોણ આપણને જે આપેલો છે એબીસી એ નામમાં આપણે ચેન્જ કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછી એક રચના આપણે શીખીશું આવજો નમસ્કાર